શેઠ કસ્તુરભાઈ લાલભાઈ ગુજરાતના શ્રેષ્ઠીવર્ય, એક એવું નામ જેના વ્યક્તિત્વની અમિત છાપ સમગ્ર ગુજરાત પર અંકિત થયેલી છે. કસ્તુરભાઈ લાલભાઈનું જીવન અને જીવનને લગતા કેટલાક પ્રસંગો બહુ જ સુંદર રીતે ગુજરાત જેમની ગુજરાતી વિશ્વકોશની કામગીરીની પેઢી દર પેઢી નોંધ લેતું રહેશે એવા વિદ્વાન કર્મઠ પ્રિન્સિપાલ ધીરુભાઈ ઠાકર સાહેબ, આપણે ઠાકર સાહેબ કહીએ તો પણ ચાલે, એમને કોઈ ઓળખાણ જરૂરી હોય હું નથી માનતો. આ ઠાકર સાહેબે પ્રગતિ અને પરંપરા નામનું એક પુસ્તક લખ્યું છે, કસ્તુરભાઈ લાલભાઈના સંસ્મરણો. એક રીતે જોઈએ તો કંઈક અંશે એમની આત્મકથા જેવું આ પુસ્તક છે. ધીરુભાઈ જેવા પરમ વિદ્વાનના હાથે લખાયું હોય, સરસ્વતી પુત્રના હાથે લખાયું હોય તો એક સરસ્વતી પુત્રના હાથે લક્ષ્મી પુત્રની જીવનમાંથી મહત્વની બાબતોનું આલેખન કરતું આ પુસ્તક ખરેખર વાંચવા જેવું છે. આ પુસ્તકના પાન નંબર 208 પર મારે તમને લઈ જવા છે. એની એક ઘટના, ધનવાન માણસો ધનવાન કેમ થાય છે, કદાચ એનો જવાબ આપે છે. ગુજરાતીમાં પણ કહેવત છે, ગુજરાત તો વેપારી પ્રજાનો પ્રદેશ છે. કસ્તુરભાઈ પણ શ્રેષ્ઠીવર્ય હતા, ગુજરાત તેમના માટે ગૌરવ લે છે, આજે પણ લે છે. આપણામાં એક કહેવત છે કે હિસાબ કોડીનો અને બક્ષિસ લાખની. તમે બક્ષિસ આપવા બેસો, દાન કરવા બેસો ત્યારે એના ઉપર કોઈ નિયમન નથી હોતું, સારા સન્માર્ગે એ પૈસા વપરાવાના છે. પણ જ્યારે તમે તમારા ખર્ચાના હિસાબ રાખતા હો ત્યારે એકે એક પૈસાનો હિસાબ રખાય અને એકે એક પૈસો યોગ્ય માર્ગે ખર્ચાયો છે એવું અંકિત થાય તે જરૂરી છે. અંગ્રેજીમાં એવું કહ્યું છે કે ઇટ ઇઝ નોટ વોટ યુ ઇટ, વોટ યુ ડાયજેસ્ટ મેક્સ યુ હેલ્ધી. તમે જે ખાઓ છો, શું ખાઓ છો, બદામ ખાઓ છો, ચારોળી ખાઓ છો, પિસ્તા ખાઓ છો, ઘી ખાઓ છો, બદામ પાક ખાઓ છો કે કચરિયું ખાઓ છો, અગત્ય નથી. જો તમારી પાચન શક્તિ મંદ પડી ગઈ છે તો એનાથી તમારી તંદુરસ્તીમાં કોઈ ફરક નહીં પડે. સો ઇટ ઇઝ નોટ વોટ યુ ઇટ, તમે જે ખાઓ છો તે નહીં, પણ જે પચાવી શકો છો તે તમને તંદુરસ્ત બનાવે છે. બરાબર એ જ રીતે ઇટ ઇઝ નોટ વોટ યુ રીડ, ઇટ ઇઝ નોટ વોટ યુ સ્ટડી, વોટ યુ ગ્રાસ્પ, વોટ યુ અન્ડરસ્ટેન્ડ મેક્સ યુ વાઇઝ. તમે શું થોતા ફેંદો છો, શું ડિગ્રીઓ મેળવો છો એનાથી બહુ જાજી નિસ્બત દાપણને હોતી નથી. તમે એમાંથી શું અર્ક કાઢો છો, શું સમજો છો તે તમને વિદ્વાન બનાવે છે. અને એમાં ત્રીજી વાત કહી છે કે ઇટ ઇઝ નોટ વોટ યુ અર્ન, તમે શું કમાવ છો તે નહીં, વોટ યુ સેવ મેક્સ યુ રીચ, પણ તમે શું બચાવો છો તેનાથી તમે ધનવાન બનો છો. અને બચાવવાની વાત તો જ આવે જો પાઈ પૈસો તમારા હાથમાંથી ખર્ચાય, તે જરૂરી હોય તે જ ખર્ચાય, કોઈપણ પ્રકારના નકામા કે ફિઝુલ ખર્ચા ન થાય, બિનજરૂરી હોય તે વસ્તુઓ પાછળ પૈસા ન વપરાય,
તો ધીરે 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 ધન સંચય તમને ચોક્કસ ધનવાનોની હરોળમાં લાવીને મૂકી દેશે. જે પાન નંબર 208 પર પ્રસંગ ટાંક્યો છે ઠાકર સાહેબે, એ એવો છે કે શેઠ શ્રી કસ્તુરભાઈ ઇંગ્લેન્ડના પ્રવાસે છે. એમની સાથે એમના વરિષ્ઠ સલાહકાર મજુમદાર પણ છે. ખૂબ મોડી રાતે એકાએક એ જે હોટલમાં ઉતર્યા છે ને, બંને જુદી જુદી રૂમમાં મારે સ્વાભાવિક છે, તો મજુમદારની રૂમ પર ખૂબ મોડી રાતે ટકોરા પડે છે. મજુમદાર બારણું ખોલે છે, મનમાં ધ્રાસકો પડે છે કે આટલી મોડી રાતે શેઠ, કંઈ તબિયત બગડી હશે, કંઈ તકલીફ હશે, નહીં તો આટલા મોડી રાતે શેઠ મને જગાડે નહીં. એ પૂછે છે શેઠને કે શું હતું શેઠ, તો કે મને ઊંઘ નથી આવતી. હવે જુઓ, એમ કસ્તુરભાઈને ઊંઘ નથી આવતી. તો મજુમદાર પૂછે છે કે કેમ ઊંઘ નથી આવતી આજે. એ કહે છે, મજુમદાર, આ જે આપણે ખર્ચો કર્યો ને આજે આ દિવસ દરમિયાન, એનો હું હિસાબ લખું છું ને, એમાં મને 6 પેન્સનો હિસાબ નથી મળતો. આજની કિંમતે, આજે ડોલર, આજે 80 રૂપિયાનો 1 પાઉન્ડ છે, 6 પેન્સ એટલે કેટલા, 2 રૂપિયા થાય. 12 પેન્સનો શિલિંગ ને 20 શિલિંગનો પાઉન્ડ, 6 પેન્સ એટલે 2 રૂપિયાનો હિસાબ. આટલો મોટો ખર્ચો કરીને વિદેશમાં બિઝનેસના કામ માટે, ધંધાના કામ માટે ગયેલા, ખર્ચો જે કંઈ થાય તે કંપનીમાં જ પડવાનો હોય, સ્વાભાવિક છે, એ કસ્તુરભાઈ શેઠને 2 રૂપિયાનો હિસાબ નથી મળતો, 6 શિલિંગનો હિસાબ નથી મળતો, માટે ઊંઘ નથી આવતી, રાત્રે મોડી રાત સુધી એ જાગે છે. એટલે મજુમદાર કહે છે કે શેઠ, હવે તો અત્યારે તો બહુ મોડી રાત થઈ ગઈ, અત્યારે શું થઈ શકે એનું. તો કસ્તુરભાઈ મૂળ તો વણિક ને, એટલે ઉપાય સૂચવે છે, તમે મને અત્યારે 6 પેન્સ આપી દો એટલે મારો હિસાબ મળી જાય, પછી સવારે જોઈશું. મજુમદાર એને 6 પેન્સ આપે છે, એ 6 પેન્સ લઈને શેઠ જાય છે, પછી ઊંઘ આવી છે. આગળ તો એ ઘટનાનું પછી કંઈ વર્ણન કરવાનો અર્થ નહોતો, પણ આવડું મોટા ઔદ્યોગિક સામ્રાજ્યનો માલિક, લાખો કરોડો રૂપિયાના જેના હાથે દાન થાય, એ ગુજરાતના પરમોચ્ચ સ્થાને વિરાજતા શ્રેષ્ઠી સ્વર્ગસ્થ કસ્તુરભાઈ, એ 6 પેન્સ એટલે 2 રૂપિયાનો હિસાબ નથી મળતો. તમે કે હું હોય તો કે મારો ખાડામાં 2 રૂપિયા કરતા તો ઊંઘ વધારે કિંમતી છે, પણ ના, આ પૈસાદારો પૈસાદાર કેમ થાય છે ને, એનો જવાબ આ 6 પેન્સનો હિસાબ નથી મળતો એમાં છે. કોઈ પણ ધંધો કરો, કોઈ પણ વેપાર કરો, કોઈ પણ ઉદ્યોગ કરો, જો તમારા ચોપડા બરાબર નહીં લખાતા હોય, જો એમાં ખોટા ખર્ચાઓ થતા હશે, ખોટી એન્ટ્રીઓ નખાતી હશે, તો એ વહીવટ, વહી એટલે ચોપડા અને વટ એટલે માથું ઊંચું રાખીને જેને જોઈ શકાય તેવા, તો આ વહીવટ શબ્દ જ એમાંથી આવ્યો છે. જેના ચોપડા ગૌરવવંતા હોય, જેના ચોપડા માથું ઊંચી રાખીને જોઈ શકાય, એ વહીવટ કસ્તુરભાઈ આ 6 પેન્સનો હિસાબ નહોતો મળતો તે મેળવવા માટે મોડી રાત સુધી જાગીને આ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. આવતીકાલના ઉદ્યોગ સાહસિકો, આવતીકાલના કંઈક ને કંઈક મોટું કામ કરવાના સ્વપ્ન જોતા યુવાન મિત્રોને મારે કહેવું છે કે આ 6 પેન્સ ભૂલતા નહીં. છેવટે ત્રેવડ ત્રીજો ભાઈ છે, વોટ યુ સેવ મેક્સ યુ રિચ, અને હિસાબ કોડીનો, બક્ષિસ લાખની. ફરી કહું છું, હિસાબ કોડીનો, બક્ષિસ લાખની.